नमस्कार मित्रों, आज आप आ वीडियो नी अंदर MMS विभाग जो बीजो है मित्रों शालाकीय योग्यता कसोटी अंदर गणित विज्ञान टेक्नोलॉजी और सामाजिक विज्ञान संपूर्ण जो तमारा 90 प्रश्नों 90 प्रश्नों सॉल्यूशन जोवाना छे। तो मित्रों खास जोई लेजो, प्रश्न नंबर 91 की बात करिए तो 3/5 और 3/4 वच्चे आती सन्मेय संख्या कई है, तो साचो जवाब आवशे सी। -3/10 व्यस्तनो विरोधी संख्या कई थशे, तो डी आवशे साचो जवाब। प्रश्न नंबर 93, बे पूर्ण संख्याओनो तफावत 66 छे, जो आ बे पूर्ण संख्यानो गुणोत्तर 2/5 होय तो तेमां नानी संख्या कई थशे, तो साचो जवाब आवशे 44। जो 9x + 7 - 6x = 15 होय तो एक्स की किंमत केटली थशे, तो साचो जवाब आवशे बी 35/33। अहीं मित्रों आपणने एक्स अने वाय एटले के आ बने जे खूणा छे बने खूणाओनुं माप पूछ्युं छे, तो ऊपरनी आकृति में बने खूणानो मापना सरवाळो केटलो थशे, तो 280 अंशनो थशे। चौरस आर ई एन टी लंबचौरसना विकर्ण एकबीजाने बिंदुओमां छेदे छे, जो OR = 2x + 4 तथा OT = 3x + 1 होय तो एक्सनी किंमत केटली थाय, तो एक्सनी किंमत 3 थशे। प्रश्न नंबर 97 जोईए, जो रुपया 700 ने मूल किंमत धरावती वस्तु ने 728 में वेचता केटला टका नफो थशे, तो 4% थशे। जो एक व्यक्ति की वार्षिक आवक 10% वधारो थतो 1,54,000 थई तो आ व्यक्ति ने वधारा पहला ने वार्षिक आवक जे छे ए केटली हशे, तो एनी अंदर साचो जवाब आवशे 1,40,000। 13,824 नो घनमूल केटलुं थशे, 24। एक मोटरसाइकल की किंमत 80,000 छे, आ मोटरसाइकल ने खरीद्या बाद प्रति वर्षे 10% किंमत में घटाड़ो थाय तो 2 वर्षना अंते तेनी किंमत केटली थशे, तो साचो जवाब सी आवशे 64,800। मित्रों अहीं आपणने संख्या आपेली छे 1,00,100,000,100,000,100,000,100,000,100,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000 - 10,00,000
શૂન્ય જે છે એ આવશે. તો સાચો જવાબ આવશે સી બે. સમઘનની બાજુનું માપ 5 મીટર છે તો સમઘનનું ઘનફળ છે કેટલું આવશે? તો 125 ઘન મીટર આવશે. ત્યારબાદ 103, જો ચોરસનું ક્ષેત્રફળ 1296 ચોરસ સેન્ટીમીટર છે તો ચોરસના બાજુનું માપ જે છે કેટલું થશે? તો 36 સેન્ટીમીટર થશે. 5નો વર્ગ પ્લસ ખાલી જગ્યાનો વર્ગ બરાબર 13નો વર્ગ થશે. તો સાચો જવાબ આવશે બી 12નો વર્ગ. એક પાસાને ફેંકતા મળતી સંખ્યા બેકી અવિભાજ્ય સંખ્યા મળે તો તેવી સંભાવના કેટલી છે? તો 1/6. એક વેપારી પાસે ચોપડાના વેચાણ ઉપર 2 રૂપિયા નફો કરે છે. જો આ વેપારી એક નોટબુકના વેચાણ ઉપર 80 પૈસા ખોટ કરે, જો વેપારીએ 2 ડઝન ચોપડા અને 3 ડઝન નોટબુકનું વેચાણ કર્યું હોય તો વેપારીને શું થશે? 19 રૂપિયા અને 20 પૈસાનો નફો થશે. કાર 1 લિટર પેટ્રોલનો ઉપયોગ કરી 18 કિલોમીટર અંતર કાપે છે તો 4.2 તૃતીયાંશ લિટરનો ઉપયોગ કરતાં કેટલો કિલોમીટર અંતર કાપશે? એની અંદર સાચો જવાબ આવશે 84 કિલોમીટર, એટલે કે બી ઓપ્શન સાચો આવશે. પ્રશ્ન નંબર 108ની અંદર મિત્રો, અહીં આપણે જે આ એક્સ છે એ એક્સની કિંમત કેટલી થશે શોધવાની છે, તો 60 અંશ થશે. અહીં નીચેની આકૃતિઓ જે નીચે આપેલા જે ચડતા ક્રમની અંદર ગોઠવવાનો છે, તો અહીં સંખ્યા આપેલી છે, સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવી હોય તો છેદ જે છે સૌથી નાનો આગળ આવશે, એટલે કે નાની સંખ્યા બનશે, એટલે કે એ ઓપ્શન સાચો બનશે. વર્તુળનો પરિઘ 154 સેન્ટીમીટર છે તો વર્તુળનો વ્યાસ કેટલો થશે? 49 સેન્ટીમીટર થશે. પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે, જેને કયું પોષણ કહેવાશે? તો પરાવલંબી કહેવાશે. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી સૂર્યપ્રકાશ ભાગ્યા હરિતકણ, તો મિત્રો અહીં જે છે એ શું આવશે? કાર્બનિત પદાર્થ પ્લસ ઓક્સિજન આવશે, એટલે કે ડી ઓપ્શન સાચો છે. નીચેનામાંથી કયું પ્રાણી નળી જેવા મુખાંગો દ્વારા ખોરાક ગ્રહણ કરે છે? તો મિત્રો આને આપણે બાકી રાખીશું. 114, સફરજનને બચકું ભરવા માટે કયા પ્રકારના દાંતનો ઉપયોગ કરીશું? તો છેદક. બાખરવાલ ઘેટું કયા રાજ્યની અંદર જોવા મળશે? તો જમ્મુ અને કાશ્મીર. પ્રશ્ન નંબર 116, મને ઓળખો, હું તાપમાનને માપન કરતું સાધન છું, તો થર્મોમીટર. નીચેનામાંથી કયું ઉષ્મા વાહનની રીતથી ગરમ થતું નથી? તો દૂધ. એસિડે સ્વાદે કેવા હોય છે? તો એસિડ જે છે એ સ્વાદે
खाटा होय छे, એટલે કે બી આવશે। જાસૂદના ફૂલનું સૂચક બેઝિક દ્રાવણને કેવું બનાવે છે, તો લીલું બનાવે છે। કાગળનું સળગવું એ કેવા પ્રકારનો ફેરફાર કહેવાશે, તો રાસાયણિક ફેરફાર જે છે એ કહેવાશે। ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને શું કહેવાશે, સેન્દ્રિય પદાર્થો કહેવાશે। અળસિયું જે છે એ અળસિયું ખાલી જગ્યા દ્વારા શ્વસન કરે છે, તો ભીની અને ચીકણી ત્વચા દ્વારા, એટલે કે એની જે ચામડી છે એ ચામડી દ્વારા શ્વાસોશ્વાસ કરે છે। ત્યારબાદ રુધિરમાં ખાલી જગ્યા હોય છે, જે શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે, તો શ્વેતકણો WBC। નીચેનામાંથી એક કોષી પુષ્પ કોણ છે, તો કાકડી। નીચેના પૈકી કયા સાધનની અંદર બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થતો નથી, તો ટોર્ચ આવશે। માટીના ઉપર નીચે કે પોચી કરવાની ક્રિયાને શું કહેવાય, તો એને ખેડાણ કહેવાય, એટલે કે એ ઓપ્શન સાચો છે। 127 મને ઓળખો, મારા દ્વારા ખેતરમાંથી નીંદણને દૂર કરી શકાય છે, તો ખરે પીઓ। ટાઇફોઇડ શાના દ્વારા થાય છે, તો બેક્ટેરિયા દ્વારા થાય છે। શર્કરા એટલે કે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે, તો તેને આથવણ કહે છે। 130 વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનો જે છે એ મિત્રો પ્રમાણ કેટલું છે, તો 78% છે। કયા રેસાને કૃત્રિમ રેસા કહેવાય છે, તો નાયલોન। વિદ્યુત સુવાહક પદાર્થ શોધો, તો આવશે સ્ટીલનો તાર। નીચેના પૈકી કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી રહે છે, તો આવશે મર્ક્યુરી। SuSO4+Gn, તો મિત્રો અહીં શું આવશે, તો ત્યાં આવશે ZnSO4+Cu। મેગ્નેશિયમ ઓક્સાઇડ ખાલી જગ્યાએ પ્રકૃતિ ધરાવે છે, તો કેવી પ્રકૃતિ ધરાવે છે, બેઝિક। 136 નીચેના પૈકી કોનો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનની અંદર સમાવેશ થતો નથી, તો મિત્રો અપ્રાપ્ય છે અને કુદરતીની અંદર સમાવેશ ન થતો હોય, એટલે આ પ્રશ્ન થોડો ગૂંચવણવાળો છે, તો એને પણ આપણે બાકી રાખીશું। CNGનું પૂરું નામ શું થશે, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ। પ્રશ્ન નંબર 138 જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા મેળવે છે, તેને શું કહે છે, દહન કહે છે। લાકડું એ શું છે, તો દહનશીલ છે। મીણબત્તીની જ્યોતનો કયો વિસ્તાર સૌથી વધુ ગરમ થશે, તો સૌથી બહારનો, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ આવે છે। પ્રશ્ન નંબર 141 કયા વાયુને ગ્લોબલ વોર્મિંગ અંતર્ગત સૌથી વધુ કારણભૂત માનવામાં આવે છે, તો કાર્બન ડાયોક્સાઇડ। એવો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈપણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે, તો તેને શું કહેવાય, તો તેને મિત્રો રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ કહેવાય છે। નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહને શું કહે છે, તો તેને પેશી કહે છે। ગાલના કોષમાં શું જોવા મળતું નથી, તો કોષ દિવાલ જોવા મળતી નથી। પ્લાસ્ટિકના મુખ્યત્વે કેટલા પ્રકાર હોય છે, તો 2 પ્રકાર હોય છે, તો મિત્રો એ પણ તમે ભણી ચૂક્યા છો। ત્યારબાદ પ્રશ્ન નંબર મિત્રો 146 થી 180 સુધીના પ્રશ્નો જોવા માંગો છો, તો અહીં જે આપેલી એન્ડ સ્ક્રીન છે આના ઉપર તમે ક્લિક કરશો, એટલે મિત્રો તેનો સંપૂર્ણ 100% સાચું સોલ્યુશન મળી જશે। વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં।